તો બાળકો, આજનો આપણો ટોપિક છે શાંતા, વિસ્કો સિટી જેને ઇંગ્લિશમાં કહેવાય. અને જે શાંતા છે ભાઈ, એ શાંતા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. કે આ ચેપ્ટરમાં જ્યારે ક્વેશ્ચન પૂછાશે ત્યારે 10.5 એટલે કે શાંતાને લગતા ક્વેશ્ચન હોઈ શકે સારા એવા. તો આજના લેક્ચરમાં આપણે આ શાંતાને બિલકુલ શાંત કરી નાખીશું, એકદમ સરસ રીતના કમ્પ્લીટ કરી નાખીશું. તો લેટ્સ સ્ટાર્ટ. ચાલો, શાંતા વિસ્કો સિટી જેને ઇંગ્લિશમાં કહેવાય. અચ્છા, આ વસ્તુ શું સમજાવે છે અને તરલના ડાયનેમિક્સ, તરલનું મિકેનિક્સ કાંઈ, પછી તરલનું સ્ટેટિક્સ, આ બધું આપણે જોઈએ ધીરે 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 ધીરે. ભાઈ, અચાનકથી એક નવો ટોપિક આવે છે જેનું નામ શાંતા છે. આવું આપણી જોડે પહેલાં થઈ ચૂક્યું છે. બધા ક્યાં ખબર છે તમને? તો ક્યાં? તો ચેપ્ટર નંબર 5માં આપણે ન્યૂટનના ગતિના નિયમો ભણતા હતા. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ, વેગમાન, આઘાત, આ બધી વાતો કરી. પછી અચાનકથી એક ટોપિક આવે છે. શું હતું, યાદ છે? અચાનકથી એક ટોપિક આવે છે, એનું નામ છે બેટા ઘર્ષણ. હા કે ના? એનું નામ શું છે? ઘર્ષણ. જ્યારે કોઈ પદાર્થ કોઈ સપાટી પર સરકવાનો પ્રયાસ કરે ત્યારે તેમની વચ્ચે થતી સાપેક્ષ ગતિને અવરોધતું એક બળ આવે, જેને અવરોધક બળ ઘર્ષણ કહેવાય. એ જ રીતના અહીંયા પણ આપણે સમજવાનું છે કે શાંતા એ જ વસ્તુ છે, ઘર્ષણ જ છે એક પ્રકાર. હા કે ના? સમજો, આ બી એક ઘર્ષણ જ છે બેટા. સિમ્પલ લોજિક છે, ઘર્ષણ અને આમાં કોઈ જ ફરક નથી. પર આ તરલમાં લાગે છે, જ્યારે એ ઘન પદાર્થોમાં લાગે છે. અહીંયા શેમાં લાગશે? તરલમાં. તો બેટા, આપણે એક સ્ટેપ બાય સ્ટેપ આને સમજીએ, એમ બિલકુલ ટેક્સ્ટબુક પ્રમાણે પણ સમજી લઈશું અને બિલકુલ ક્લિયર કરીશું. તો સૌથી પહેલી વસ્તુ, શાંતા એટલે શું એવું મનમાં આવે, ધ્યાન આપશું. શાંતા એટલે શું? તરલના જે ગુણધર્મને કારણે, અવરોધક બળ તેના જુદા જુદા સ્તરો વચ્ચે, અવરોધક બળ ઉદ્ભવે તેને શાંતા કહે છે. અને આ અવરોધક બળને શાંતા બળ કહે છે. શાંતા અને શાંતા બળ બે વસ્તુ આપણે ભણ્યા. અત્યારે તમને મેં અહીંયા લખીને બતાવ્યું કે ભાઈ શાંતા અને શાંતા બળ શું છે. કે તરલના જે ગુણધર્મને કારણે તેના જુદા જુદા સ્તરો વચ્ચે અવરોધક બળ ઉદ્ભવે તેને શાંતા કહે છે. અને આ અવરોધક બળને આપણે શાંતા બળ કહીશું. ક્લિયર છે ને? સમજી ગયા? બિલકુલ ઇઝી. શાંતા એકદમ ઇઝી વસ્તુ છે. જો સમજીએ, ફીલ કરીએ કે માની લો તમે એડવર્ટાઇઝ જોઈ હશે, અત્યારે આવતી પણ હોય છે. કોની એડવર્ટાઇઝ? તો મધની. તો મધ ઉપરથી નીચે જ્યારે એ લોકો આમ બોટલમાંથી રેડે ત્યારે મધમાં આમ સ્તરો બને છે અને પછી ધીરે 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 આગળ લપસે છે. તો એમાં એ વહન જે થાય છે એને આપણે એક નામ આપીએ છીએ. એ વહનને સ્તરીય વહન કહે છે. કયું વહન કહે છે? સ્તરીય વહન. એટલે જ્યારે તરલના જુદા જુદા સ્તરો એકબીજામાં ભળી ગયા સિવાય એકબીજા પર સરકે છે ત્યારે જે વહન થાય એને સ્તરીય વહન કહે છે. એટલે આપણે સ્તરીય વહન પણ સમજી લઈએ બેટા. સ્તરીય વહન એટલે જ્યારે તરલના જુદા જુદા સ્તરો એકબીજામાં
भड़ी गया सिवाय एक बीजा पर सरके छे तेने स्तरीय वहन कहे छे। कयु वहन कहे छे? स्तरीय वहन। क्लियर बेटा? हाँ के नाम मैसेज करो यस और नो। लाइव क्लास में बैठा छो? लाइव क्लास में बैठा छे तो मैसेज तो बने बेटा, मैसेज करो। यस यस यस। हाँ, स्तरीय वहन एटले शुं खबर पड़ी के बेटा आज तरल विचारे एनो आ एक स्तर छे, आ बीजो स्तर छे, आ तीजो स्तर छे, आ चौथो स्तर छे। तो आवा स्तरो एक बीजा पर गति करे तो एवा वहन ने आपणे कयो वहन कहीए छे? स्तरीय वहन। अने बेटा आ स्तरीय वहन मा, आ स्तरीय वहन मा कया वहन मा? आ स्तरीय वहन मा तमे एक वस्तु नोध करशो के आनो वेग जीरो होय, आनो वेग थोड़ो वधारे होय, आनो वेग एना करता वधारे होय, अने आनो ऊपरना भागनो वेग सौथी वधारे होय। एटले जेम तमे ऊपर जाओ तेम वेग तरनो वेग वधे। हाँ के ना जेम ऊपर जाओ तेम स्तरनो वेग वधे, अने आवा वहन ने आपणे शुं कहीए छे? स्तरीय वहन। समझी गया? तो स्तरीय वहन में जारे एक बीजा पर आ बने बीजा एक बीजा पर आ स्तरो सरके त्यारे विरोध दिशा में कयो बल लागे? श्यानता पर। कयो बल लागे बेटा? श्यानता पर। अने आ गुणधर्म ने शू कहेवाय? श्यानता। बोलो क्लियर के नहीं? हाँ के ना बेटा, मैसेज करो। हाँ के ना? इतले अवरोधक बल जे लागे छे એને આપણે શાંતા બળ કહીએ છે, અને આ ગુણધર્મને શાંતા કહીએ છે। ઓકે? યસ ઓર યસ? ઓકે, તો શાંતા કોની વધારે અને કોની ઓછી? તો તમને હું અમુક એક્ઝામ્પલ આપું। પહેલું એક્ઝામ્પલ, પાણી અને લોહી, બ્લડ, કોની શાંતા વધારે? બોલો, કોનામાં અવરોધક બળ વધારે લાગે? लोही। लोही राइट आंसर। ब्लड आनी श्यानता वधु, अने आनी श्यानता ओछी। ओके, श्यानता वधु एटले शुं कही शकाय? धीमे थी वहे। अने श्यानता ओछी एटले ઝડપથી વધે। હા કે ના? પાણીની શાંતા ઓછી એટલે ઝડપથી વહે, અને લોહીની શાંતા વધારે એટલે ધીમેથી વધે વહે, ધીમેથી વહે। સિમ્પલ વાત છે, એકદમ ઈઝી, આપણને આવડી જ જાય અને સમજાય પણ જાય કે આ રીતના આપણે શાંતા બળ અને શાંતાને સમજી શકીએ છીએ। પછી મધ આવે, મધ કે તે કોની શાંતા વધારે? મધ કે તેલ, વિચાર, સિમ્પલ લોજિક છે, તેલ કરતા મધની શાંતા વધારે છે। ક્લિયર છે? બિલકુલ। ઓકે ઓકે, સમજાયું? યસ, સિમ્પલ। તો બીજા એક એક્ઝામ્પલમાં બી તમે આવું વિચારી શકો છો। એટલે તમે અહીંયા એક કન્ક્લુઝન એવી કરી શકો છો, કન્ક્લુઝન એવું કરી શકો છો, અહીંયા ધ્યાન આપજો, એક વસ્તુ તમે એવી કહી શકો છો કે જેની શાંતા વધારે છે બરાબર, શાંતા પરથી તમે એક વસ્તુ આવી કહી શકો, ભાઈ શાંતા કાં તો વધારે હોય કાં તો ઓછી હોય। વધારે હોય એ ધીમેથી વધે, અને ઓછી હોય એ ઝડપથી વધે। ક્લિયર? આ એક સિમ્પલ લોજિક તમે કહી શકો છો, જેની શાંતા વધારે એ ધીમેથી વહે, જેની શાંતા ઓછી એ ઝડપથી વહે। બિલકુલ ક્લિયર, સમજાઈ ગયું? તો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો બેટા।
डन के नहीं? हाँ के ना? Are you? Yes. Okay. अबे बीजी एक वस्तु ये तब जो जो जेम जेम ऊपर जी है तेम तेम वेग वधे से तेम तेम वेग वधे बेटा हाँ तो आपड़े बे एग्जांपल लिए एक सपाटी बीजु एग्जांपल आपड़े लिए कोई पाइप के नली तो लिए पाइप के नली आगे ना समझाई छे बिल्कुल हाँ बेटा क्लियर छे हाँ ओके तो सपाटी जारे लिए कोई सपाटी पर तो जारे आ सपाटी पर तरल वहे आ मान लो तरल वहे तो जे नीचे नो स्तर हशे अने जेम ऊपर जशो आनो वेग शून्य आनो वेग थोड़ो वधे आनो वेग वधे हजु अने आनो वेग सौथी वधारे पण आम धीरे धीरे वेग वधे छे अने जारे पाइप नी वात करो बेटा तो पाइप मां ऊपर पण सपाटी होय अने नीचे पण सपाटी पर पाइप नी वात करीए तो एमां शुं थाय अहींया वेग जीरो होय अने अहींया वेग जीरो होय जेम जेम वच्चे आवता जईए तेम तेम वेग वधे अने जेम जेम पाइप तरफ जता जईए तेम तेम वेग घटे यस ओर नो એટલે પાઇપની અંદર જ્યારે ગતિ થતી હોય ત્યારે મધ્ય ભાગમાં વેગ સૌથી વધારે હોય અને જ્યારે સપાટી પર કોઈ ખુલ્લી સપાટી પર ગતિ થતી હોય ત્યારે જે ઉપરનો સ્તર હોય સૌથી ઉપરનો સ્તર હોય એનો વેગ સૌથી વધારે હોય છે અને જેમ નીચે આવતા જઈએ તેમ વેગ ઘટતો જાય છે બોલો ક્લિયર બેટા હા કે ના અચ્છા હવે આનું પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને સ્ટોર કરી લેજો હા અહીંયા સૌથી વેગ વધારે હોય મેક્સિમમ અને અહીંયા વેગ શૂન્યમાં અહીંયા બી વેગ મેક્સિમમ હોય અને અહીંયા વેગ શૂન્યમાં આવી રીતના તમે નોટ કરી લેજો બેટા નોટ કરી લેજો અને સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે અને એને સ્ટોર કરી લેજો બરાબર ठीक से बेटा ओके ओके अबे आ बधी बातो थई थियोरेटिकल बे थियरी समझाई सर आवो थाय छे आनी शांता वधारे आवी रीतना वेग होय आ बधी बातो आपणे करी अबे सूत्र स्वरूपे वात करी आपणे शांत सूत्र स्वरूपे आपणे नक्की करवानुं के कोनी शांता वधारे अने कोनी शांता ओछी तो ई कई रीतना नक्की थशे ध्यान आपीशुं चलो समझ बेटा एक अपने सपाटी लई अस्थिर राखीशु बीजी सपाटी छे जेने आपणे गति कराईशु આ સપાટી વચ્ચે આપણે એક તરલ રાખ્યું છે શું છે બેટા અહીંયા તરલ છે હવે તમે કહો સાહેબ આટલું મોટું તરલ ના બેટા એકદમ સૂક્ષ્મ હોય ભાઈ કોઈનો માઈક ઓન છે બેટા બંધ કરો चलो बेटा क्लियर ओके अबे आ શું છે કે બહુ પાતળી બે તક્તીઓ છે એની વચ્ચે એક તરલ છે એ તરલ રાખેલું છે હવે આને આપણે ઝૂમ કરીને જોઈએ છે મોટું કરી દઈશું ઓકે હવે અહીંયા હું એ નામ આપી દઉં અહીંયા હું બી નામ આપું હવે શું થાય છે આપણે આના પર બળ લગાવીએ છે એફ એ બળ લગાવતા આ જે છે ઉપરનો ભાગ એ સરકે છે માની લો અહીંયા આવ્યું એ ડેશ અને આ અહીંયા આવ્યું બી ડેશ આ સ્થિર રહેશે એની જગ્યાએ એટલે હવે નવી પોઝિશનની તમે વાત કરો બેટા તો અહીંયા હું ડેશ ડેશ કરી દઉં છું આ જૂની પોઝિશન
અને નવી પોઝિશન આવી ગઈ આગે ને તરલ આવું થઈ ગયું તરલનો આકાર આવું થઈ ગયું નવી પોઝિશન એ ડેશ આ બી નું બી ડેશ ક્લિયર છે બેટા આમ થઈ ગયું વળી ગયું આવું તમારે જોવું હોય તો તમને રિયાલિટીમાં પણ બતાવી શકું છું જો તમારે ઘરે આવું જોવું હોય ને બેટા તો આ ચોપડી છે આવી વાત થઈ આ ચોપડી નામ મૂક્યું અને અહીંયા આપણે બળ લગાવીએ તો આજે અહીંયા દેખાય તમને અહીંયા જો આગળના ભાગમાં અત્યારે સીધું છે હવે આ બળ લગાવ્યું દેખાયું કે નહીં ખબર પડી બેટા નીચેના સ્તરનો વેગ શૂન્ય છે અને ઉપરના સ્તરનું મહત્તમ છે યસ ઓર નો તમે પણ ઘરે આ રીતના જોઈ શકો છો અચ્છા હવે જેમ ઉપર જઈએ અહીંયા વેગ શૂન્ય અને જેમ તમે ઉપર જાઓ થોડો થોડો વેગ વધતો જાય અહીંયા વેગ મેક્સિમમ હોય અને અહીંયા એકદમ નીચે વેગ ઝીરો આ કોના વેગ બતાવે છે આ સ્તરોના ઓકે તમે એમ ના વિચારતા અહીંયા નવું વેગ આવ્યું ઓકે માની લો આ બે જે તકતીઓ છે એમની વચ્ચેનું અંતર એલ છે તો તમે જેમ અહીંથી ઉપર જાઓ છો જેમ અંતર બદલાય છે તેમ 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 વેગમાં ફેરફાર થાય છે યસ ઓર નો હા કે ના ક્લિયર કે નહીં અચ્છા બીજી વસ્તુ નવમા ચેપ્ટરમાં આવી વાત આપણે કરી છે અને આપણે થીટા લખ્યું તું યાદ છે અને આપણે ડેલ્ટા એક્સ લખ્યું તું યાદ છે યસ ઓર નો હા કે ના અને આપણે વી લખીએ વી મેક્સ ની જગ્યાએ શું લખીએ છીએ વી લખીએ છીએ યસ 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 તો હવે બેટા તમે મને એક વસ્તુ કહો કે જે તરલનો ભાગ એ સ્થાને હતો એ બી એ ડેશ સ્થાને આવ્યો એ થી એ ડેશ તો એને કેટલું અંતર કાપ્યું ડેલ્ટા એક્સ એની ઝડપ કેટલી હતી વી માની લો એને સમય લાગ્યો ડેલ્ટા ટી તો અંતર કેટલું થશે બેટા તો કે ઝડપ ગુણ્યા સમય તો ડેલ્ટા એક્સ બરાબર વી ડેલ્ટા ટી લખાય હા કે ના બોલો યસ 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 હવે તમે આ વસ્તુ સમજી ગયા સિમ્પલ હવે હું લખું છું અહીંયા આકાર વિકૃતિ તમે જોઈ શકો છો આકાર વિકૃતિ દેખાય આકાર વિકૃતિ કેટલી થઈ બેટા તો આકાર વિકૃતિ લખાય ડેલ્ટા એક્સ બાય એલ હા કે ના યસ ઓર નો બોલો યસ ઓર આકાર વિકૃતિ એટલે શું ટેન થીટા ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ડેલ્ટા એક્સ બાય એલ બિલકુલ ક્લિયર યસ અચ્છા હવે તમે એક બીજી વસ્તુ અહીંયા નોટ કરશો કે જો જેમ જેમ આપણે ઉપર જઈએ આ ભાગથી અહીંયા શૂન્ય વેગથી મહત્તમ વેગ તરફ જઈએ તેમ તેમ દરેક ભાગનો જે વિકૃતિ આવી છે એ બદલાઈ રહી છે વિકૃતિનો મતલબ કે ભાઈ આ પાર્ટ અહીંયા છે આની વિકૃતિ ઝીરો છે આ પાર્ટ થોડોક આવ્યો આ પાર્ટ વધારે અહીંયા આવ્યો આનો આકાર વધારે બદલાયો આનો આકાર વધારે હા તો ધીરે ધીરે ઉપર જાઓ તેમ તેમ વિકૃતિ વધે યસ ઓર નો હા કે ના બેટા યસ ઓર નો જેમ જેમ ઉપર જાઓ છો તેમ 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 અહીંયા વિકૃતિ વધતી જાય છે એટલે આપણે અહીંયા લખી શકીએ બેટા વિકૃતિ બદલાય છે એટલે વિકૃતિનો દર એટલે વિકૃતિ છેદમાં સમય વિકૃતિ છે બેટા ડેલ્ટા એક્સ બાય એલ અને સમયગાળો આપણે લીધો છે ડેલ્ટા ટી ઓકે હા કે ના તો શું બેટા વિકૃતિનો દર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી ની જગ્યાએ વી લખી દઈએ તો વી બાય એલ થઈ જાય ચલો બેટા ક્લિયર હા કે ના વિકૃતિનો દર એકદમ ક્લિયર યસ ઓકે વી બાય એલ હવે આનો એકમ કેટલો આનો એકમ બેટા મીટર પર સેકન્ડ આનો એકમ પણ મીટર તો મીટર મીટર કટ તો શું આવે
सेकेंड इनवर्स शू आ बेटा सेकेंड इनवर्स विकृति ना दर नो एकम शू आवशे सेकेंड इनवर्स बोलो पाक्कू सौथी पहली बात आपणे करी अंतर बराबर झड़प गुणिया सरवाळो तो झड़प बराबर अंतर भाग्य समय थी जाए विकृति ऊपर जता बदलाय छे तो विकृति केटली छे भाई डेल्टा एक्स बाय एल अने एनो दर बदलावानो दर એટલે ડેલ્ટા એક્સ બાય એલ ઇન્ટુ ડેલ્ટા ટી અને ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એટલે વી લખી નાખ્યું એટલે વિકૃતિના દરનો એકમ શું આવે બેટા સેકન્ડ ઇન્વર્સ હવે શું અહીંયા બેટા આકાર પ્રતિબળ આવે આકાર પ્રતિબળ કેટલું થાય તો કે સિગ્મા એસ બરાબર એફ બાય એ અહીંયા ઉપરનો ભાગનું ક્ષેત્રફળ હશે ને જે અહીંયા તકતી છે એનું ક્ષેત્રફળ છે અને અહીંયા તમે બળ લગાડો છો તો આમ બળ લાગ્યું તો એ ક્ષેત્રફળ પર સ્પર્શીય બળ લાગ્યું એ ક્ષેત્રફળ પર સ્પર્શીય બળ એફ લાગે તો એફ બાય એ એ શું કહેવાય આકાર પ્રતિબળ ક્લિયર આ વસ્તુ હા કે ના હવે આપણે શાંતાની વાત કરી બેટા શાંતાને કઈ રીતના વ્યાખ્યાયિત કરી ધ્યાન આપજો ને ફીલ કરજો મારી વાત સમજજો શાંતાને વ્યાખ્યાયિત કઈ રીતના કરીએ છીએ તો જો તમારે એકમ ક્ષેત્રફળ દીઠ બળ વધારે લગાવવું પડે આ તરલને ગતિ કરાવવા માટે વધારે બળ લગાવવું પડે તેની શાંતા વધારે હશે ને કેમ કેમ કે એમાં અવરોધક બળ વધારે લાગતું હશે એટલે તમારે બળ વધારે લગાવવું પડશે યસ ઓર નો હા કે ના તો આ વધારે હશે તો શાંતા વધારે એના ઉપર આવશે આકાર પ્રતિબળ ક્લિયર કે નહીં શાંતા કઈ રીતના સૂત્ર એનું આવે છે સમજાઈ રહ્યું છું બેટા જો તમારે કોઈ તરલને અહીંયા રાખીને એના પર આ મૂકેલા પાટિયા કે તકતીને ગતિ કરવા માટે વધારે બળ લગાવવું પડે તેનો મતલબ એની અંદર વિરુદ્ધ દિશામાં વધારે બળ ઉત્પન્ન થઈ રહ્યું છે તો આકાર પ્રતિબળ વધે તો શાંતા વધી એવું કહેવાય હવે તમે જુઓ વિકૃતિ આવે એટલે અહીંયાથી આવે એ વિકૃતિ આવી એ વિકૃતિનો દર વધારે હોય એનો મતલબ આરામથી વહે છે તમે આમ કરો જરીક અને આ વધારે આગળ આવી જાય તો આરામથી વહે એટલે વિકૃતિનો દર વધારે હોય એનો મતલબ એની શાંતા ઓછી છે એટલે બંને વચ્ચેનો વ્યસ્ત રિલેશન આવે છે તો નીચે આવશે વિકૃતિનો બોલા હા કે ના બેટા સમજાયું કે નહીં જો વિકૃતિ વધારે આવી જાય એટલે ઇઝીલી તમે એને ગતિ કરાવી શકો છો એ ઇઝીલી વહે છે એટલે વિકૃતિનો દર વધારે તો શાંતા ઓછી એટલે વ્યસ્ત રિલેશન એ જ રીતે તમારે બળ વધારે લગાવવું પડે તો શાંતા વધારે એટલે અહીંયા સમપ્રમાણ રિલેશન ડાયરેક્ટ રિલેશન આ ઊંધો રિલેશન આ સીધો રિલેશન બિલકુલ સીધો અચ્છા તો હવે શાંતાની વ્યાખ્યા શું થાય આકાર પ્રતિબળ અને વિકૃતિના દરના ગુણોત્તરને શાંતા ગુણાંક શાંતા ગુણાંક કહે છે શું કહે છે બેટા શાંતા ગુણાંક એક એવું મૂલ્ય જેનાથી તમે કહી શકો કે વિકૃતિ વધારે આવશે કે ઓછી આવશે જેનાથી તમે એમ કહી શકો આ ધીમેથી વહે છે કે વધારે ઝડપથી વહે છે કે ધીમેથી વહે છે જેનાથી તમે સાહેબ કહી શકો કે આ વધારે શ્યાન છે કે ઓછું શ્યાન એટલે વધારે શ્યાન છે કે ઓછું શ્યાન છે એવું કહેવા માટે કયો ગુણાંક નક્કી કરવામાં આવે બેટા શાંતા ગુણાંક ક્લિયર અચ્છા સમજાય કે નહીં સમજાય તો એક નંબર એક કૌંસ એક વેલ્યુ આપવામાં આવી હવે એક શાંતા ગુણાંક વ્યાખ્યાયિત કરવામાં આવ્યું જેનાથી તમે શું નક્કી કરી શકશો શાંતા હવે એનો એક સંજ્ઞા પણ છે શાંતાની ગુણાંકની ઈટા ઈટા અને એનને ઈટા કહેવાય ઓકે આકાર પ્રતિબળ એટલે એફ બાય એ ઇન્ટુ વિકૃતિનો દર એટલે વી બાય એલ યસ ઓર નો ક્લિયર બેટા યસ ઓર નો આને કહેવાય શાંતા ગુણાંક શું કહેવાય શાંતા ગુણાંક FL upon AV અરે સર આ AV એટલે તો વહન દર
हाँ बेटा एज वाहन है तो FL अपॉन AV सू FL अपॉन AV बोलो पाकु यस और नो मैसेज यस 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 अरे ना एक कम नहीं बात करी थी एक कम तमे बनाओ सो पहलो SI एक कम में ऊपर लिखा से न्यूटन अहीं लिखा है मीटर नीचे लिखा है क्षेत्रफल એટલે મીટર નો વર્ગ વેગ એટલે મીટર પર સેકન્ડ હા કે ના તો સોલ્વ કરીશું તો શું આવશે ન્યૂટન ઇનટુ સેકન્ડ અપોન મીટર નો વર્ગ હા કે ના બેટા યસ બિલકુલ સિમ્પલ અને આને કહેવાય PI કેપિટલ PI એટલે પોઈસિલી वैज्ञानिक ना नाम पर थी ना पॉइसिली पीआई कंपन कहवामा आवे छे बोलो क्लियर क्लियर हां के ना पॉइसिली पीआई ए एनो एसआई एकम कहवाय न्यूटन इनटू सेकंड पर मीटर स्क्वायर कई रीतना बेटा बल नो एकम न्यूटन लंबाई नो एकम मीटर क्षेत्रफल नो एकम मीटर स्क्वायर वेग नो एकम मीटर पर सेकंड ओके हवे અહીંયા CGS માં શું થાય તો ન્યૂટન ની જગ્યાએ શું લખાય બેટા ડાઈન સેકન્ડ એઝ ઇટ ઇઝ અને મીટર ની જગ્યાએ શું લખાય સેન્ટીમીટર સ્ક્વેર આકો અને આને કહેવામાં આવે છે પોઈસ પોઈસિલી એ SI અને પોઈસ એ CGS એકમ પોઈસ એ CGS એકમ પોઈસિલી એ SI એકમ છે કોના માટે શાંતા गुणांक की चर्चा चली रही है बेटा कौन सी चर्चा चली रही है श्यानता गुणांक सो मैं आप बच्चे बच्चे नो संबंध तुम मिल भी सको यस सर एकदम इजी पॉइसिली और पॉइस बच्चे नो संबंध कई इतना मिल भाई बिल्कुल सिंपल बेटा अच्छा आने तुम आज इतना पर लिख ही सको न्यूटन पर मीटर स्क्वायर इटे पास्कल इनटू सेकंड पी ए इटे पास्कल इनटू सेकंड पास पॉइसिली पास यस और नो हाँ के ना बेटा तो स्क्रीनशॉट ले लो आनो ले ली तो स्क्रीनशॉट इन्हें तुमने बिल्कुल क्लियर थे क्यों ना बेटा इन्हें पॉइस क्या यस हाँ कई दितना रिलेशन तुमने न्यूटन ने 10^5 डाइन कैसो सेंटीमीटर मीटर नो वर छह तो सेंटीमीटर में 10^4 था से हाँ के ना ये दितना तुमने कई सब के एक पॉइस से ली बराबर 10 पॉइस सो समझ रहा एक पॉइसिली बराबर एक पीआई बराबर 10 पॉइस कही सके ना जो न्यूटन नो 10^5 मीटर स्क्वायर नो 10^4 सेंटीमीटर स्क्वायर એટલે કટ થશે ઉપર એક 10 વધશે હા કે ના નહીં ઊંધું છે પોઈન્ટ 1 આવશે કેમ અરે સર અહીંયા એક 10 વધશે એવું છે चलो साबित करीने જોઈએ કન્ફ્યુઝન માં ન મુકાતા અહીંયા જો અને હટાઈ દઈએ સાબિત આપણે કરી નાખે કશું છે નહીં 1 ન્યૂટન ઇનટુ મીટર સોરી ઇનટુ સેકન્ડ અપોન મીટર નો વર્ગ એટલે 10^5 ડાઈન ઇનટુ સેકન્ડ અપોન 10^4 સેન્ટીમીટર નો સ્ક્વેર તો શું બેટા આવ્યું 10 ડાઈન ઇનટુ સેકન્ડ અપોન सेंटीमीटर स्क्वायर जेने आपने 10 पॉइंट्स कही शु अने आ एक पॉइंट सिली कहवा क्लियर कंफ्यूजन में ना होता तो मैंने मैसेज आओ तू तो मना के सर ऊंधू ना था इसलिए मैं तुमने आ सॉल्व करके बताया बेटा एक पॉइंट सिली बराबर 10 पॉइंट्स था क्लियर आगे ना मानो स्क्रीनशॉट लो फटाफट तो अबे बेटा શાંતા માં આપણે આગળ વાત કરીએ તો અહીં આપણે હવે બધું લગો બધું ઈટા નું સૂત્ર FA અપોન સોરી FA V / L એટલે FL અપોન AV એ બી આપણને ખબર પડી ગઈ એના એકમો બી ખબર પડી એનું સૂત્ર ખબર પડી ગઈ ઓકે એનો કઈ રીતના વ્યાખ્યાયિત થયું છે એ પણ આપણે ખબર પડી ગઈ ઈટા નું સૂત્ર શું આવ્યું હતું FL અપોન AV एक बार रिवीजन पहले थी ले लीजिए थोड़ू इधर तुमने क्लियर रहे ईटा बराबर ईटा ने सूची दो श्यांता गुणांक आपड़े
ईटा बराबर आकार प्रतिबल अने आकार विकृति नो दर पको यस आ तो सिंपल से एफ बाई ए छेद में वी बाई एल तो एफ बाई ए छे यानी एल छेद नो छेद अंश में आयो अने यहाँ ए वी थयो आगे ना बेटा आ बात आपणे करी क्लियर करी हवे अहींया बे वस्तु समझवानी छे बेटा ध्यान थी समझजो बे वस्तु आपणे समझजो एक के बेटा जो विकृति नो दर सूक्ष्म तो भाई dv / dl अथवा dx लखाय v / l तो हा के ना जेम अंतर वधे छे तेम तमे वेग बदलाय छे पर सूक्ष्म अंतर मां फेरफार थाय अने सूक्ष्म वेग मां फेरफार थयो एटले एने विकृति ना दर नो सूक्ष्म भाग आपणे विचारीए तो आने dv / dx कहेवाय हवे आने आपणे वेग प्रचलन कहीशुं बीजुं नाम शुं नाम छे बीजुं वेग प्रचलन फिजिक्स मां लखी शको छो फिजिक्स मां ज्यारे कोई राशि अंतर साथे बदलाय अथवा लंबाई साथे बदलाय अंतर साथे बदलाय त्यारे तेने प्रचलन तरीके व्याख्यायित करवामां आवे छे एटले dv / dx विकृति नो दर खरो एने वेग प्रचलन पण आपणे कहीशुं तो आ किस्सामां आपणे ईटा नुं सूत्र शुं लखीशुं f / a into dv / dx Yes or no? કેમ કે ખૂબ જ સૂક્ષ્મ સૂક્ષ્મ અંતરમાં તમે ઉપર જાઓ તેમ સૂક્ષ્મ સૂક્ષ્મ વેગમાં પણ ફેરફાર થતો હોય છે એટલે dv / dx સ્વરૂપે આપણે લખીએ છીએ એ જ સૂત્ર છે કશું જ ચેન્જ નથી બેટા આ જ સૂત્ર છે જો f / a into v / l થાય ને v / l f / a તો v / l ની જગ્યાએ શું આવી ગયું dv / dx જેને આપણે બીજું નામ શું આપ્યું વેગ પ્રચલન ઓકે હવે આના પરથી આની શાંતા ગુણાંકની બીજી વ્યાખ્યા પણ બની શકાય જો ધ્યાન આપજો આમાં જો આપણે a ની જગ્યાએ 1 મીટર સ્ક્વેર લઈએ અને dv / dx ની જગ્યાએ 1 સેકન્ડ ઇન્વર્સ લઈએ તો ઈટા બરાબર f લખાય હા કે ના હવે વ્યાખ્યા જો ध्यान दे सांभळजो व्याख्या शुं बनशे के भाई तरलना एकम आडछेद दीठ जो वेग प्रचलन एक सेकंड इनवर्स होय तो तरलना बे क्रमिक स्तरो वच्चे उद्भवतुं श्यानता बळ ने श्यानता गुणांक कहीए छीए सिंपल आगे ना एकम आडछेदना क्षेत्रफळ दीठ एकम वेग प्रचलन दीठ जो उद्भवतुं श्यानता बळ एफ होय શાંતા બળને આપણે શાંતા ગુણાંક કહીએ છીએ એટલે કઈ લોજિક નવું નથી આ બંનેની વેલ્યુ એક એક મૂકી દેવાની એટલે ઈટા બરાબર એફ થઈ જાય પાકું ઓકે હવે વાત કરીશું બેટા હવે વાત કરીશું શાંતા બળની શાંતા બળ એફ બરાબર શું લખાશે જો ઈટા into a into dv / dx हाँ के ना बेटा बोलो हाँ के ना शांता बड़ा आ रीतना लखा से आ वेग प्रचलन छे आ क्षेत्रफळ छे अच्छा ध्यान आपीशु आ ए जे छे ने संपर्क क्षेत्रफळ छे हां जितलो भाग संपर्क मां होय एनी वात छे संपर्क क्षेत्रफळ dv / dx શું છે વેગ પ્રચલન ઈટા શું છે શાંતા ગુણાંક તો બેટા અહીંયા તમને ક્લિયરલી આપણે ઇન્ફોર્મેશન મળી ગઈ છે કે શાંતા શું છે એનું સૂત્ર અને એના પરથી શાંતા બળ અને વેગ પ્રચલન ક્યાં ગયું આ રહ્યું વિકૃતિનો દર એટલે વેગ પ્રચલન આ ત્રણ વસ્તુ શીખ્યા તમે અને આને ધ્યાન રાખજો દાખલામાં યુઝ થશે કઈ કઈ શાંતા ગુણા ઈટા બરાબર એફએલ અપોન એવી વેગ પ્રચલન એટલે ડીવી / ડીએક્સ
V by L અને શાંતા બળ ઈટા A V by L અથવા DV by DX બંને ચાલે જે આપેલું હોય એ પ્રમાણે તમે અહીંયા યુઝ કરશો DV by DX અથવા V by L પાક્કું બધાને ઓકે હવે ધ્યાન આપજો તમે મને એક વસ્તુ કહો અત્યારે ઠંડી છે આપણને કઈ રીતના ખબર પડે છે ભાઈ મેં સ્વેટર પહેરેલું છે તમે બી પહેરેલું છે તો જેકેટ છે સોરી સ્વેટર નથી કોટ છે કોટ તો ઠંડીમાં જે કોપરેલ હોય નારિયેલનું તેલ હોય એ થીજી જાય તો એને તમે આમ વેવડાવો તો ધીમેથી વહે પણ જો એને ગરમ કરો તો ઝડપથી વહે પાતળું થઈ જાય આ કે ના તો તમે મને એમ કહો કે તાપમાન વધતા જે પ્રવાહી છે એની શાંતા ઘટશે હા કે ના યસ તાપમાન વધે તો પ્રવાહીની શાંતા ઘટે બોલો હા કે ના જેમ કે તમે ઘી છે નારિયેલનું તેલ છે એમને ગરમ કરો શિયાળામાં પછી એ હા એકદમ પાતળા થાય નહીં તો એ જામી ગયેલા રહે છે ને એમનું વહન ધીમેથી થાય એટલે એમની શાંતા વધી જાય હા એટલે કહી શકો તાપમાન ઘટતા પ્રવાહીની શાંતા વધી જાય અને તાપમાન વધતા પ્રવાહીની શાંતા ઘટી જાય શું થાય છે બેટા હવે ક્લિયર છે ને હવે ચોંટતું નહીં ઓકે ચલો અહીંયા ધ્યાન પ્રવાહીની શાંતા ઘટે પરંતુ વાયુની શાંતતા વધે છે ખાસ નોંધ કરવી બધાએ બેટા તાપમાનમાં ફેરફાર કરતા પ્રવાહીની શાંતા ઘટે અને વાયુની શાંતા વધે એટલે તમે જ્યારે ગરમ કરો કોઈ વાયુને ત્યારે એના જે વહનનો દર છે હા એ ઘટી જાય ધીમેથી વહે આવું બને છે વાયુમાં જ્યારે એની સામે પ્રવાહીમાં શાંતા ઘટી જાય છે તાપમાન વધે ક્લિયર છે બેટા હા કે ના યસ ઓર નો તો આ ટોપિક બિલકુલ શાંતાનો ક્લિયર તો સ્ક્રીનશોટ લઈ લો આનો